नमस्कार स्पर्धार्थी मित्रों, स्वागत है आपनों आजना लेक्चर में। तो जे रीते आपणे जीपीएससीनी जे सीरीज चालती थी ए आगळ कंटीन्यू राखता आजे आ चौथो लेक्चर छे ने आगळना जे प्रश्नो छे तेनो आपणे अभ्यास करवाना छे। तो आ अगाउ आ प्रश्नपत्र हतो एना शरूआतना 100 प्रश्नों आपणे जोई गया, त्यारबादना 100 प्रश्नों जोईए। तो भारतीय अर्थतंत्र अने आयोजनना आ प्रश्नो छे कि एकंदर घरगथ्थु उत्पादन एटले कि ग्रोस डोमेस्टिक प्रोडक्ट GDP अने एकंदर मूल्य वृद्धि एटले ग्रोस वेल्यू एडेड GVA बाबते कया विधानों साचा छे। तो इकोनॉमिक ए पण आपणे PSI ना पेपर में पूछावानुं छे, तो एमां जोईए कि कया विधानों साचा छे। तो एमां जवाब आवशे D, उपरोक्त तमाम। GDP तथा GVA बंने पेदाशना मापदंड छे। GVA उत्पादन की चोखी प्राप्ति एटले नेट रिसिप्ट छे। GDP उपभोक्ताओं द्वारा करवामां आवेल खर्च छे। तो आ त्रणेय विधान अहींया साचा छे। भारतना संदर्भ में नीचेना पैकी कया परिबळो चलन संकट एटले करंसी क्राइसिस माटे जोखमी छे? तो 102 जवाब आवे छे ए, आमां पहेलो अने त्रीजो विधान साचुं छे कि भारतना IT क्षेत्रनी विदेशी चलनमां आवक अने भारतीय द्वारा परदेश थी मोकलवामां आवता नाणा। 103 प्रश्न छे कि अटल बीमित व्यक्ति कल्याण योजना खाली जग्या साथे संकळायेली छे? तो एमां जवाब आवशे ए, रोजगारनी बदलाती पद्धतिने कारणे जेमणे नोकरी गुमावेल छे तेमणे नाणाकीय सहाय आपवा माटे आ योजना संकळायेल छे। નીચેના પૈકી કઈ બેંકો મુદ્રા લોન આપવામાં આવે છે એટલે કે કઈ બેંકો દ્વારા મુદ્રા લોન આપવામાં આવે છે? તો 1, 2, 3 વિધાન સાચા છે। વાણિજ્યિક બેંકો, સહકારી બેંકો અને નોન બેન્કિંગ નાણાકીય કંપનીઓ દ્વારા આ લોનો આપવામાં આવતી હોય છે। 105 ક્રમનો પ્રશ્ન છે કે કોર્પોરેટ ટેક્સ એ પ્રત્યક્ષ કર છે, કોર્પોરેટ ટેક્સ બાબતે કયા વિધાનો સાચા છે તે આપણે જોવાના છે? તો જવાબ આવશે સી, તે સંઘ દ્વારા વસૂલવામાં આવે છે અને સંઘ તથા રાજ્યો વચ્ચે હિસ્સેદારી કરવામાં આવે છે। 106 ક્રમનો પ્રશ્ન છે કે સાચી જોડીઓ અહીંયાથી તમે શોધો। તો એમાં આવશે જવાબ D, પહેલી અને બીજી। તો માળખાકીય બેરોજગારી ઓટોમેશનને કારણે મોટી માળખાકીય બેરોજગારી ઔદ્યોગિક પ્રક્રિયામાં ઓટોમેશનને કારણે મોટી સંખ્યામાં કારીગરો રોજગારી ગુમાવે છે। અને બીજો વિધાન પ્રચ્છન્ન બેરોજગારી એટલે કે મજૂરની સીમાંત ઉત્પાદકતા શૂન્ય છે। તો આ 2 વિધાન અહીંયા સાચા છે। 107 ક્રમનો પ્રશ્ન કયા વિધાનો સાચા છે તે આપણે જોવાના છે। તો એમાં જવાબ આવશે એ, 1, 2, 3, 4 વિધાન સાચા છે। લોખંડ અને પોલાદ ઉદ્યોગને ધિરાણ પ્રાથમિકતા ક્ષેત્ર ધિરાણનો ભાગ નથી, પ્રાયોરિટી સેક્ટર જેને કહેવાય પ્રાથમિકતા ક્ષેત્રની અંગ્રેજીમાં, તેનો ભાગ નથી। બીજો છે RBI દ્વારા સ્ટરિલાઇઝેશન ખુલ્લા બજારના કાર્યો દ્વારા કરવામાં આવે છે। ત્રીજો છે RBIની બેન્કોમાં જમા થાપણોનો પણ અનામત નાણાં એટલે કે રિઝર્વ મનીમાં સમાવેશ થાય છે। અને ચોથો છે જનતા પાસેનું ચલણ અને વાણિજ્યિક બેંકો દ્વારા RBI પાસે જાળવેલ થાપણોને નાણાકીય આધાર એટલે મોનેટરી બેઝ કહેવાય છે। 108 ક્રમનો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે? તો એમાં જવાબ છે D, ફક્ત 4। પ્રાથમિક ખાદ્ય એટલે કુલ આવક બાદ ઉધાર અને વ્યાજની ચૂકવણી કરતાં કુલ ખર્ચ વધુ હોય તેને પ્રાથમિક ખાદ્ય કહેવાય છે। 109 ક્રમનો પ્રશ્ન નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો તેમાં આપણે જોઈએ જવાબ આવશે એ, પહેલો, બીજો અને ચોથો। તો નાણાંની ખરીદ શક્તિ અથવા નાણાંનું મૂલ્ય ભાવ સ્તર સાથે વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે। ભારતમાં હેડલાઇન ફુગાવો એટલે કે હેડલાઇન ઇન્ફ્લેશન ઉપભોક્તા ભાવ સૂચકાંકના એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફેરફારના સંદર્ભમાં માપવામાં આવે છે અને ભાવના સામાન્ય સ્તરમાં વધારો નાણાં પુરવઠાની વૃદ્ધિને કારણે થઈ શકે છે।
110મો અને 11મો પ્રશ્ન આપણા માટે કામનો નહીં, કારણ કે એમાં આપેલ પૈકી એક કે નહીં વિધાન આવે છે। 112મા ક્રમનો પ્રશ્ન છે કે કૃષિ સબસિડી બાબતે કયા વિધાનો સાચા છે, તો એમાં જવાબ આવશે સી 1 અને 2 બંને। તો ખાતરની સબસિડીનો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે, અને બી છે પાણીની સબસિડીનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે। भारत में स्टॉक एक्सचेंज बाबते क्या विधान साचा है, तो तेमा आवशे जवाब ए। तो एमा जोईए क्या क्या साचा है कि प्राथमिक बजार एवं बजार है ज्या आईपीओ आवे छे, इनिशियल परमिशन ऑफर, अने गौण बजार अगाउ जारी करेल नाणानी साधनों खरीदी अने वेचाणनी सुविधा पूरी पाड़े छे। त्यारबाद 114મા ક્રમનો પ્રશ્ન છે વેન્ચર કેપિટલ એટલે શું, તો નવા ઉદ્યોગ સાહસિકોને પૂરી પાડવામાં આવેલ લાંબા ગાળાની સ્ટાર્ટઅપ મૂડી, જેને વેન્ચર કેપિટલ કહેવામાં આવતું હોય છે। જવાબ આવશે એમાં બી। ત્યારબાદ આગળ જોઈએ, આ પ્રશ્ન રદ થયેલ છે। 116મા ક્રમનો પ્રશ્ન, साची जोड़ी आपणे शोधवानी छे, तो बीजी अने त्रीजी साची छे। मातृमरण दर 1 લાખ जीवन जन्म साथे वार्षिक स्त्री मृत्यु संख्या एटले मातृमरण, अने त्रीजो राष्ट्रीय वस्ती नीति 2045 सुधी में वस्तीना स्तरनो बदलाव प्राप्त करवानो लांबा गाळानो हेतु धरावे छे। आगळ जोईए, लीड बैंक योजना बाबते क्या विधानों साचा है, तो यहाँ जोईए जवाब आवशे बी 1 અને 2। लीड बैंक योजना 1969 में दाखल करवामां आवी हती। त्यारबाद छे तेमां जाहिर अने खानगी बैंकों ने व्यक्तिगत रीते लीड रोल अदा करवा माटेनी कल्पना करवामां आवी। 118મા ક્રમનો પ્રશ્ન છે, ભારતમાં આયોજન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા અથવા સાચું છે, તો એમાં જોઈએ જવાબ આવશે બી 1, 2 અને 3। વિકાસની નહેરુ, તો મહાન લોબીસ વ્યૂહરચનાને બીજી પંચવર્ષીય યોજનાથી ભારતમાં યોજના પદ્ધતિને માર્ગદર્શન આપ્યું। 8મી પંચવર્ષીય યોજના 2 વર્ષ પાછી ઠલવાઈ, અને ત્રીજું છે 12મી પંચવર્ષીય યોજનાનું લક્ષ્યાંક એકંદરે ઘરગથ્થુ ઉત્પાદન એટલે કે GDP અને માથાદીઠ આવકમાં ત્વરિત વધારા દ્વારા ઝડપી વૃદ્ધિ હતું। 119મા ક્રમનો પ્રશ્ન છે, ભારતમાં ફ્રૂટ પ્રોસેસિંગ ક્ષેત્રની બાબતમાં કયા વિધાનો સાચા છે, તો પહેલો અને બીજો સાચો છે। સંપદા યોજના 2017માં લાગુ કરવામાં આવી, અને સંપદા યોજના મેગા ફૂડ પાર્ક એટલે સંકલિત કોલ્ડ સ્ટોરેજ ચેન વગેરે માટેની છત્ર યોજના છે। આગળ જોઈએ, કોઈ પણ ચલણની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ખાલી જગ્યા દ્વારા સુનિશ્ચિત થાય છે, તેમાં જવાબ આવશે 2 અને 3। 2 છે જે તે રાષ્ટ્ર દ્વારા પૂરી પાડવામાં આવતી વસ્તુ સેવાઓ માટેની માંગ, અને ત્રીજું છે જે તે દેશની સરકારની સ્થિરતા પર। 121મા ક્રમનો પ્રશ્ન છે, લેણ દેણની તુલા બાબતે કઈ જોડ ખોટી છે, તો આપણે અહીંયા ખોટી જોડ નહીં પરંતુ સાચી જોડો કઈ છે તે જોવાના છીએ, તો 4થી જોડ અહીંયા ખોટી છે, તો આપણે બીજી 3 જોઈ લઈએ। વસ્તુઓ અને સેવાઓની આયાત એ ચાલુ ખાતામાં ઉધાર રહે છે, ટ્રાન્સફર પેમેન્ટની આવક ચાલુ ખાતામાં જમા થાય છે, અને સીધા રોકાણની આવક મૂડી ખાતામાં જમા થાય છે। ભારતમાં નીચેના પૈકી કયા ક્ષેત્રોમાં સીધા વિદેશી રોકાણની પરવાનગી આપવામાં આવી નથી, તો 122મા જવાબ આવશે એ, તે છે 1, 2, 3, 4, તો ચીટ ફંડ, લોટરી વ્યાપાર અને જુગાર, સિગાર, ચીરૂટ અને નિધિ કંપની, આમાં કહેવાય કે એ કરવાની જવાબદારી આપેલ નથી, પરવાનગી આપવામાં આવેલ નથી। નીચેના પૈકી કઈ સંસ્થાઓ 20 બેંકનું ગઠન કરે છે, તો 1, 2 અને 3, ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન અને ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન, આ 3નો આમાં સમાવેશ થાય છે। વિશ્વ વ્યાપાર સંસ્થા WTO શાસન હેઠળ મોસ્ટ ફેવર્ડ નેશન
ना सिद्धांत पर आधारित है तो राष्ट्रों वच्चे कोई भेदभाव न हो। नीचेना पैकी कई म्यूचुअल फंड सेवाओं भारत में उपलब्ध है तो उपरोक्त तमाम कई कई ओपन एंडेड स्कीम, क्लोज एंडेड स्कीम ने एक्सचेंज एंडेड ट्रेडेड फंड आ त्रणीय सुविधाओं अहीं आपणी त्यां उपलब्ध है। हवे आगळनो मुद्दो छे भूगोळ, एमां छे गुजरातनी भूगोळ आपणे जोवाना छे। हवे कंईक थोड़ा तमने ख्याल आवे एवा प्रश्न आवशे। गुजरात में जंगलों की बाबत में नीचेना पैकी कया विधानों साचा है तो एमां छे जवाब ए, तो पहलो बीजो तीजो चौथो चारे चार विधान साचा है। तो गुजरात नो 9.7% भाग जंगल विस्तार तरीके घोषित करेलो छे। कुल जंगल क्षेत्र 0.19% क्षेत्र अति गाढ़ जंगलों छे। राज्यना कुल जंगल क्षेत्र 11.16% खुला जंगल विस्तार हेठळ आवे छे अने राज्यना कुल जंगल क्षेत्र 0.76% ए झाड़ी झाकरावाड़ा वन विस्तार हेठळ आवे छे। त्यारबाद 127 क्रमनो प्रश्न रद्द थयेल छे। गुजरातनी रूपेण नदी विषे कया विधानों साचा छे तो ते जोईए तो एमां जवाब आवशे आपणे 128 ए, फक्त एक। रूपेण नदी तारंगानी टेकरीओमांथी उद्भवे छे अने कच्छना रणने मळे छे। गुजरातमां भौगोलिक लक्षण जियोग्राफिकल इंडिकेशन बाबते कया विधानों साचा छे तो 129 जवाब आवशे आपणे डी, 1 2 3 4 4 4 साचा छे। तो गुजरात में खंभातना आखी कच्छनु भरतकाम अने पाटणना पटोड़ाए भौगोलिक लक्षण प्राप्त करेल छे। खंभातना आखी विविध रंगों जेवा कि पीळो, लीलो, गुलाबी, काळो, सफेद अने भूखरा रंग छटा में जोवा मळे छे। खंभातना आखी राजपीपळानी टेकरीओमांथी एकत्रित करवामां आवी छे अने आखीनी माळा बनावानी कला आ क्षेत्र में 4000 वर्षथी चाली आवे छे। त्यारबाद आगळ जोईए कि गुजरात रेलवे लाइन बाबते नीचेना पैकी कया विधानों साचा छे तो एमां आपणे जोईए 130 जवाब आवशे सी, 1 3 4। एक, रेलवे मंत्रालय गुजरात में 5 नेरो गेज रेलवे लाइन ने जाळवी राखवानुं नक्की कर्युं छे। डभोई मियागाम लाइन के जे 33 किलोमीटर लंबाई धरावे छे ते राष्ट्रनी सौथी એટલે કે રાષ્ટ્રની સૌ પ્રથમ નેરોગેજ લાઇન હતી અને રેલવે મંત્રાલયે આ પ્રથમ નેરોગેજ લાઇનને બ્રોડગેજમાં પરિવર્તન કરવાનું નક્કી કરેલ છે। આગળ જોઈએ 131 ક્રમનો પ્રશ્ન, 2011 ગણતરી પ્રમાણે ગુજરાતની આદિવાસી વસ્તીની બાબતે કયા વિધાનો સાચા છે તો એમાં જવાબ આવશે એ, પહેલો બીજો અને ત્રીજો। કે દેશની અનુસૂચિત જનજાતિની વસ્તીના 8.1% વસ્તી ગુજરાતમાં છે। તે ઉત્તરમાં માઉન્ટ આબુ પાસેની રાજસ્થાન સરહદથી શરૂ કરીને દક્ષિણમાં મહારાષ્ટ્રના દહાણો જિલ્લાની સરહદ સુધી પૂર્વના જિલ્લાઓમાંથી કેન્દ્રિત થયેલ છે અને ત્રીજો, ગુજરાતમાં ભીલ સૌથી વધુ વસ્તી ધરાવતું આદિવાસી જૂથ છે। 132 ક્રમનો પ્રશ્ન, પશ્ચિમ તરફ પ્રવાહ ધરાવતી નદીઓના લંબાઈના ઘટતા ક્રમને ધ્યાનમાં રાખીને નીચેના પૈકી કયો વિધાન સાચો છે એ આપણે જોવાનું છે। જવાબ આવશે બી, નર્મદા, ત્યારબાદ તાપી, ત્યારબાદ મહી, ત્યારબાદ સાબરમતી। આગળ છે ભારતની ભૂગોળ, ભારતનું નીચેના પૈકી કયું મુખ્ય નદી તટ ક્ષેત્ર એટલે કે રિવર બેસિન્સ પાણીનું સૌથી વધુ સરેરાશ વાર્ષિક સ્ત્રાવ કરે છે તો એમાં જવાબ આવશે એ, બ્રહ્મપુત્ર। 2011 વસ્તી ગણતરી અનુસાર ભારતના ખાલી જગ્યા ધાર્મિક જૂથે સૌથી ઊંચું જાતિ પ્રમાણ નોંધાવ્યું છે તો 134 જવાબ આવશે સી, ખ્રિસ્તી। વસ્તીની કૃષિ ઘનતા નીચેના પૈકી કયા વચ્ચેનો ગુણોત્તર છે તો 135 જવાબ આવશે સી, કૃષિ વસ્તી અને કુલ વાવેતર કરેલ જમીન। AMW એટલે કે ઉષ્ણકટિબંધીય ચોમાસું આબોહવા ખાલી જગ્યામાં જોવા મળે છે તો જવાબ આવશે એ, કોકણ, ગોવા, કર્ણાટક અને કેરળના દરિયા કિનારે।
137 નો આલ્બેડો ઓફ ધ અર્થ ખાલી જગ્યા દર્શાવે છે, તો એમાં જવાબ આવશે બી મૃદાવરણ એટલે કે લિથોસ્ફિયર, જલાવરણ એટલે કે હાઇડ્રોસ્ફિયર, અને વાતાવરણ એટલે એટમોસ્ફિયરથી પરાવર્તિત થતા કિરણોત્સર્ગીની કુલ માત્રા. ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને સમશીતોષ્ણ ચક્રવાત વચ્ચેના તફાવત બાબતે કયા વિધાનો સાચા છે તે આપણે જોવાના છે, તો જવાબ આવશે એમાં સી બીજો, ત્રીજો અને ચોથો. ઉષ્ણકટિબંધીય ચક્રવાત ઉનાળા દરમિયાન વિકસે છે, સમશીતોષ્ણ ચક્રવાત સામાન્ય રીતે શિયાળા દરમિયાન વિકસે છે, અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતની ગતિ પૂર્વથી પશ્ચિમ તરફ હોય છે. 139 અરવલ્લીની પર્વતમાળા વિશે કયા વિધાનો સાચા છે તે જોવાના છે, તો એમાં આવશે જવાબ ડી ફક્ત બે, તે ઉદયપુર અને જયપુરના ફળદ્રુપ ક્ષેત્રોને રાજસ્થાન અર્ધરણ પ્રદેશથી અલગ પાડે છે. ત્યારબાદ આગળ જોઈએ, નીચેના પૈકી કયા વિધાનો ખોટા છે, તો આપણે સાચા વિધાનો જોઈશું, ખોટાનું આપણે કામ નહીં. તો ફક્ત ચાર ખોટું છે એટલે ત્રણે ત્રણ બીજા સાચા છે. પશ્ચિમી દરિયા કિનારા કાંઠાના મેદાનો કાઠિયાવાડ સાગર તટ કચ્છના રણથી દક્ષિણમાં દમણ સુધી વિસ્તરેલા છે. ખંભાતનો અખાત સૌરાષ્ટ્ર ક્ષેત્રને ગુજરાતના બાકીના ભાગથી અલગ પાડે છે. પશ્ચિમ ઘાટ તાપી નદીથી કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે. 141મા ક્રમનો પ્રશ્ન, ભારતની ભૂગોળ બાબતે કયા વિધાનો સાચા છે, જવાબ આવશે એમાં ડી ફક્ત એક, ભારત વિશ્વનો સૌથી મોટા દેશોમાં 7મા ક્રમે છે. સાચા વિધાનો શોધો, તો એમાં આવશે જવાબ ડી પહેલો અને ત્રીજો, કે ભારત અને શ્રીલંકાની જમીન વચ્ચેનું અંતર 29 કિલોમીટર છે, અને ગિલગિટ બાલ્ટિસ્તાન કાશ્મીરના ઉત્તર પશ્ચિમી ક્ષેત્રો છે. 143મા ક્રમનો પ્રશ્ન, કયા વિધાનો ખોટા છે તે શોધવાના છે, તો આપણે સાચા જોઈશું, આ સી છે તે ખોટો છે. તો બાકીના જોઈએ, દખણ લાવામાંથી કાળી માટી રચાય છે અને દખણના ઉચ્ચ પ્રદેશનો મોટો ભાગ આવરે છે. દખણના ઉચ્ચ પ્રદેશના પૂર્વ અને દક્ષિણના ઓછા વરસાદના વિસ્તારોમાં સ્ફટિકમય અગ્નિકૃત ખડકો ઉપર લાલ માટી વિકસે છે. કાંપવાળી જમીનમાં રંગનો પ્રકાર જમા થયેલ સામગ્રીની ઊંડાઈ અને રચના ઉપર આધાર રાખે છે. ભારતમાં ચોમાસા બાબતે કયા વિધાનો સાચા છે તે જોવાના છે આપણે, તો ડી ઉપરોક્તમાં, સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધીમાં પૂર્વ ઉત્તરનું ચોમાસું પશ્ચિમ રાજસ્થાનમાંથી પાછું વળવાનું શરૂ કરે છે. ડિસેમ્બરના મધ્ય સુધીમાં ભૂમિ ભાગમાંથી ચોમાસું સંપૂર્ણપણે પાછું ખેંચાઈ જાય છે, અને ઉત્તર પૂર્વના પવનો જમીન તરફથી ફૂંકાય છે. આ પવનો સૂકા હોય છે. 145મું પ્રશ્ન, ભારતમાં જંગલોની બાબતે કયા વિધાનો સાચા છે, તો જવાબ આવશે એ પહેલો અને ત્રીજો. ભારત વિશ્વના મેંગ્રુવ જંગલોનો આશરે 7% ક્ષેત્ર ધરાવે છે, અને ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો ઉત્તર ગુજરાત દક્ષિણ પશ્ચિમ પંજાબમાં જોવા મળે છે. નીચેના પૈકી કઈ જોડીઓ ખોટી રીતે જોડાયેલી છે, તો આપણે સાચી જોડીઓ માત્ર જોવાના છે, એમાં જોઈએ તો જવાબ છે સી, તો આપણે સાચી જોઈએ. ચોખા 75-200 સેન્ટીમીટર વરસાદ કાંપની જમીન અનુકૂળ હોય છે. બાજરી 30-35 સેન્ટીમીટર વરસાદ રેતાળ જમીન અને રાતી તેમજ કાળી જમીન એને અનુકૂળ હોય છે. જવ 75-100 સેન્ટીમીટર વરસાદ હળવી ચીકણી માટી તેને વધુ ઉપયોગી નીવડે છે. જોડકા જોડો, તો એ આપણે જોઈએ. 147મા જવાબ આવશે ડી પહેલામાં બી, ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની સૌથી જૂનું સ્ટીલ કેન્દ્ર છે. બીજામાં ડી, વિશ્વેશ્વરૈયા આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડ, તો એમાં આવશે જળવિદ્યુત આધારિત. વિઝાગ સ્ટીલ પ્લાન્ટ, તો ત્રીજામાં આવશે એ સમુદ્ર તટ આધારિત સ્ટીલ પ્લાન્ટ છે. અને સાલેમ સ્ટીલ પ્લાન્ટ, તો તે સ્ટેનલેસ સ્ટીલ માટે ઉપયોગી છે. ત્યારબાદ આગળ જોઈએ, તો નીચેના પૈકી ખોટી જોડીઓ શોધો, તો આપણે માત્ર ને માત્ર સાચી જોઈશું. તો
कंडला कच्छना रण में पूर्व छेड़े स्थित है। मोर गांव जुआरी नदी ना मुख ना प्रवेश स्थाने स्थित है। मैंगलोर दक्षिण पश्चिमी चौमासा दरमियान संचालन थतु नथी। 149 क्रमनो प्रश्न छे, जोड़का जोड़ो। तो ते आपणे जोईए, जवाब आवशे सी। पहेलामां ए, राष्ट्रीय जलमार्ग नंबर एक गंगा नदी। बीजामां बी, राष्ट्रीय जलमार्ग बे ब्रह्मपुत्र नदी। राष्ट्रीय जलमार्ग त्रण एमां आवशे पश्चिमी किनाराની नहेर, ने राष्ट्रीय जलमार्ग चार ब्रह्माणी नदी। ત્યારબાદ આગળ જોઈએ, બ્રહ્માણી પર છે તે। જોડકા જોડો 150 ક્રમનો પ્રશ્ન છે, તો તેમાં જવાબ આવશે બી। પહેલામાં ડી, બોંડા તો ઓરિસ્સા ખાતે, સોમપેન તો નિકોબાર, કદાચ જાતિઓ હોઈ શકે, ઈરુલા તો તમિલનાડુમાં, અને એમાં છે કફોડી કઠોડી તે ગુજરાતમાં છે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો એમાં છે મોટી ટ્રાન્સપોર્ટ સ્પેસીસ કોનોટોરી આર્ટ કયા દેશમાં મૂકવામાં આવી છે, તો એમાં જવાબ આવશે બી, જાપાન ખાતે મૂકવામાં આવેલ છે। 152 ક્રમનો પ્રશ્ન છે, ભારતીય નૌસેના દ્વારા તાજે તરની બાબતો માટે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે, તો એમાં જવાબ છે ડી। ડીમાં ઓપ્શન જોઈએ તો 1, 2, 3, ભારતની દ્વિતીય સ્કોર્પિન ક્લાસ એટેક સબમરીન INS ખંડેરી શરૂ કરવામાં આવી। તાજેતરમાં પ્રોજેક્ટ 17 આલ્ફા હેઠળ શિવાલિક ક્લાસ ફ્રિગેટ INS નીલગીરી શરૂ કરવામાં આવી છે, ને ત્રીજો એ સાચો છે। INS ખંડેરીના નામ અને લક્ષણો કાનેરી નામની માછલીના નામથી પ્રેરિત છે। સાચા વિધાનો પસંદ કરવાના છે, એમાં જવાબ આવે છે એ। વર્ચ્યુઅલ મેમરી એ હાર્ડ ડ્રાઈવમાં રહેલી સ્પેસ છે કે જ્યાં ઓપરેટિંગ સિસ્ટમ જ્યારે તેની મેમરી ભરાઈ જાય ત્યારે ત્યાં ડેટા સ્ટોર કરે છે। આગળનો પ્રશ્ન, માનવ રક્તના સંદર્ભમાં RH ફેક્ટર ખાલી જગ્યા છે, તેમાં જવાબ આવશે એ, રક્તકણોની સપાટી પરના એન્ટીજન છે। 155 ક્રમનો પ્રશ્ન, સાચા વિધાન શોધો, તો એમાં જવાબ આવે છે બી, 1, 2, અને 3। કોર્નિયા એક પાતળું પટલ છે જેમાંથી પ્રકાશ પ્રવેશ કરે છે। કોર્નિયા આકારમાં ગોળાકાર છે અને બહારની તરફ ઉપસેલી છે। ત્યારબાદ છે આઈરિસ સ્નાયુનું ઘેરું ઉદરપટલ છે જે કીકીના કદનું નિયમન કરે છે। આગળ, બ્લુ રે ડિસ્ક તરીકે ઓળખાતું ઓપ્ટિકલ ડિસ્કનું નવું સ્વરૂપ પ્રચલિત થઈ રહ્યું છે, તે પરંપરાગત DVDથી કઈ રીતે અલગ પડે છે, એમાં જવાબ આવશે સી, પહેલો અને બીજો। તો DVD સ્ટાન્ડર્ડ ડેફિનેશન વિડીયો ને સપોર્ટ કરે છે, જ્યારે BD હાઈ ડેફિનેશન વિડીયોને સપોર્ટ કરે છે। DVDની સરખામણીમાં BD અનેક ગણી સ્ટોરેજ ક્ષમતા ધરાવે છે। ટ્રાફિક સિગ્નલ અને ચેતવણી દર્શક લાઇટ રંગ વર્ણપટમાં લાલ હોય છે કારણ કે, તો એમાં જવાબ આવશે બી, વર્ણક્રમમાં લાલ રંગની લાઇટનું પ્રકિરણ સૌથી ઓછું છે। માણેક અને નીલમ રાસાયણિક રીતે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે, તેમાં જવાબ આવશે બી, એલ્યુમિનિયમ ઓક્સાઇડ। નીચેના પૈકી સાચા વિધાનો શોધવાના છે, તો જવાબ આવશે સી, એ અને બી બંને। પ્લાસ્ટર ઓફ પેરિસને પાણી સાથે ભેળવતા તે કડક થઈ જાય છે, અને પ્લાસ્ટર ઓફ પેરિસને પાણી સાથે ભેળવતા તે જીપ્સમમાં ફેરવાઈ જાય છે। સજીવોના કોષોમાં કોષ કેન્દ્ર એટલે ન્યુક્લિયસ સિવાયના નીચેના પૈકી કયા ઓર્ગેનેલ્સ એટલે કે DNA ધરાવે છે, તો એમાં જવાબ આવશે ડી, મિટોકોન્ડ્રિયા। નીચેના પૈકી કઈ સસ્તનોની લાક્ષણિકતાઓ છે, તો એમાં જવાબ આવશે એ,
એમાં કયા કયા જવાબો છે? તો 1 2 3 4, ચારે ચાર સાચા છે. ચાર અંગ ધરાવે છે, કાન બહારની તરફ ચોટેલા હોય છે, ઝાડ પાદ પગ હોય છે અને શરીર ઉપર વાર અથવા રૂંવાટી હોય છે. આગળ જોઈએ, નીચેની પૈકી કઈ જોડી સાચી છે? તો એમાં જવાબ આવશે એ 1 3 અને 4. વિટામિન બી 1 થાઇમિન, વિટામિન બી 2 રાઇબોફ્લેવિન અને વિટામિન બી 6 પાયરોડોક્સિન. આગળ જોઈએ, નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે? તો એમાં જોઈએ ડી 1 2 3 4, ચારે ચાર સાચી છે. ઓ પ્લસ સ્વીકારનાર બ્લડ ગ્રુપ હોય તો દાતાનું ઓ પ્લસ અને ઓ માઇનસ હોય છે. એ બી પ્લસ હોય સ્વીકારનારનું તો એની સામે એ બી પ્લસ, એ બી માઇનસ, બી પ્લસ, બી માઇનસ, એ પ્લસ, એ માઇનસ, ઓ પ્લસ, ઓ માઇનસ હોય છે. એ બી માઇનસ હોય તો એ બી માઇનસ, બી માઇનસ, એ માઇનસ અને ઓ માઇનસ. એ માઇનસ હોય તો એ માઇનસ અને ઓ માઇનસનું એ બ્લડ સ્વીકારી શકે છે. 164માં ક્રમનો પ્રશ્ન છે, જોડકા જોડો. જવાબ આવે છે એમાં સી. પહેલામાં એ એડ્રીનાલિન, તો ગુસ્સો, ભય અને જોખમ સમયે. ત્યારબાદ એસ્ટ્રોજન, તો એ માદાઓમાં હોય છે. ઇન્સ્યુલિન, તો ગ્લુકોઝ. અને ફેરોમોન્સ, તો તે ગંધના ભાવ દ્વારા સાથેને આકર્ષિત કરવા માટે ઉપયોગી છે. આગળ જોઈએ, માનવોમાં સામાન્ય રીતે કઈ જગ્યાએ શુક્રાણુ અંડકોષને ફલિત કરે છે? તો જવાબ આવશે બી ફેલોપિન ટ્યુબમાં. ડેન્ગ્યુ તાવ બાબતે નીચેના કયા વિધાનો સાચા છે? તો 166ના જવાબ આવશે ડી 1 2 અને 3. ડેન્ગ્યુ તાવ બ્રેક બોન ફીવર તરીકે પણ ઓળખાય છે. તે ચાર અલગ જાતના વાયરસને કારણે થાય છે. ડેન્ગ્યુ અને ઝીકા બંનેનો ચેપ એડિસ એજિપ્ટ મચ્છર દ્વારા થાય છે. 167માં ક્રમનો પ્રશ્ન છે, કાલ્પકમ મિની કામિની બાબતે કયા વિધાનો સાચા છે? તો તેમાં જોઈએ જવાબ આવશે સી 1 અને 2. કાલ્પકમ મિની કાલ્પકમ ખાતે સ્થાપવામાં આવેલ નાનો રિએક્ટર છે. અને કાલ્પકમ મિની ભારતીય પરમાણુ શક્તિ કાર્યક્રમની ત્રીજી પેઢીનું નિદર્શન છે. ક્રાયોજેનિક એન્જિનમાં વપરાતું પ્રોપલેન ખાલી જગ્યા ધરાવે છે? તો 168માં જવાબ આવશે આપણે સી, પ્રવાહી હાઇડ્રોજન ઇંધણ તરીકે અને પ્રવાહી ઓક્સિજન ઓક્સિડાઇઝર તરીકે. આગળનો પ્રશ્ન, તે ખૂબ જ ઇંધણ કાર્યક્ષમ છે, ફક્ત ઉડવાના તબક્કા દરમિયાન તેમજ માર્ગ સુધારવાના પગલાઓ દરમિયાન ઇંધણની જરૂરિયાત હોય છે. આ વર્ણન નીચેના પૈકી કયા વિસાઈલ માટે બંધ બેસતું છે? તો એમાં જવાબ આવશે બી બેલેસ્ટિક મિસાઇલ માટે. ઇંધણ સેલ ફ્યુલ સેલ બાબતે કયા વિધાનો સાચા છે? તો 170માં જવાબ આવશે સી 1 અને 2 બંને. તો ફ્યુલ હાઇડ્રોજન અને ઓક્સિજનને વીજળી, પાણી અને ગરમીમાં ફેરવે છે. તે રાસાયણિક પ્રક્રિયાવાળી વીજળી ઉત્પન્ન કરે છે, પરંતુ દહન પ્રક્રિયા વિના. નીચેના પૈકી સાચા વિધાનો શોધો. તો એમાં જવાબ આવશે સી 1 અને 2 બંને. IPTV ટેલિવિઝન સંકેતોને ડિજિટલ સંકેતોમાં ફેરવે છે અને આ ડિજિટલ સંકેતોને પુનઃ ટેલિવિઝન સંકેતોમાં ફેરવે છે. HDTV જિયો સ્ટેશનરી સેટેલાઇટ મારફતે સક્ષમ થાય છે. 172માં ક્રમનો પ્રશ્ન છે, કયા વિધાનો સાચા છે? તો એમાં જોઈએ બી આવશે 1 અને 2. 3D પ્રિન્ટિંગના સ્તરથી સ્તર પ્રિન્ટિંગ માટે સ્લાઇસિંગ ઓપરેશન પૂર્વ જરૂરિયાત છે. જોઈતી વસ્તુનું ઉત્પાદન કરવા માટે 4D પ્રિન્ટિંગ સ્માર્ટ મટીરિયલનો ઉપયોગ થાય છે. નીચેના પૈકી કયા કયા વાયરલેસ ટેકનોલોજી એમ પરિવારનું નથી? તો 173માં જવાબ આવશે આપણે સી
ફક્ત ત્રણ TSL નહીં, LTE છે અને ETGE છે. ફ્લેમિંગો સિટી ખાલી જગ્યાના સંરક્ષિત જૈવમંડળ સાથે સંકળાયેલી છે, તો એમાં જવાબ આવશે ડી, ઉપરોક્ત પૈકી એકે નહીં. મન્નારના કદ, માનસ અને સુંદરવનનો એમાં સમાવેશ થતો નથી. સાચા વિધાનો શોધવાના છે, તેમાં આવશે જવાબ એ, એક બે અને ત્રણ, ત્રણે ત્રણ સાત છે. બે બાયમને અલગ કરતા સંક્રમણ ઝોન અથવા પ્રદેશને ઇકોટોન કહે છે. ન્યૂઝન તંત્રની પોતાની સ્વયં નિયમનની ક્ષમતાની સમસ્થાપન હોમેસ્ટેસિસ કહે છે. અને જૈવિક સમુદાયમાં વસાહતીકરણ સકારાત્મક ક્રિયા પ્રતિક્રિયાનો પ્રકાર છે. ત્યારબાદ છે કરંટ અફેરના પ્રશ્નો, જે આપણા માટે એટલા બધા ઉપયોગી નહીં કારણ કે બહુ જૂનું કરંટ છે. ગણિતના પ્રશ્નો અહીંયા સોલ્વ કરેલ છે, તમે જોઈ શકો છો એનું સોલ્યુશન પોઝ કરીને. ત્યારબાદ રિઝનિંગના એ સોલ્વ કરેલ છે. આવી રીતે આપણો બીજો પ્રશ્નપત્ર અહીંયા પૂર્ણ થાય છે. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.